માં ચિંતા વિઘન વિનાશની અને કમલાશની શકત વિષહથી અંશવાહિની માતા દુર્ગા દેહુ સુમન, એવી માં ભગવતી પરાશક્તિ પરાંબા માં શીતલા માની જ્યારે આપણે વાત કરવી છે ત્યારે આપણી મૂળ વાત એ છે કે માં શીતળામાં છે એ તો ગામો ગામ કદાચ બેઠા છે અને એને કોણ નથી ઓળખતું, પણ એ શીતળામાંને ગધેડા ઉપર શા માટે બેસવું પડ્યું, એનું કારણ શું હતું, એવું તે શું બન્યું કે માતાજીને ગધેડા ઉપર બેસવું પડ્યું અને માતાજીના એક હાથમાં સાવરણી છે અને બીજા હાથમાં માટલું છે, તો એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલું લઈ અને માં ભગવતી શીતળામાં ગધેડા ઉપર શા માટે બેઠા, એનું વાહન ગધેડો કઈ રીતે બન્યું અને એનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને માતાજીનું મૂળ મંદિર જે જગ્યાએ પ્રાગટ્ય થયું શીતળામાંનું, સર્વપ્રથમ આ ભારતની અંદર શીતળામાંનું જે જગ્યાએ પ્રાગટ્ય થયું ત્યાં મંદિર અને એ કઈ જગ્યા છે એ બધી આપણે વાત કરવી છે અને શીતળા સાતમ એટલે તો એમ કહેવાય છે કે માં ભગવતીના શીતળામાંના એમ કહેવાય છે કે ગુણગાન ગાવા માટે બેનું દીકરીયું છે એ જાય અને એમાં જો ચૈત્ર મહિનાનો એ ધોમ ધખેલો તડક્યો હોય તો તડક્યામાં એમ કહેવાય છે કે બેનું દીકરીયું છે એ શીતળામાંનો વાહો ઠારવા માટે જાય, શીતળામાંનું જે જગ્યાએ સ્થાનક હોય ત્યાં જઈ અને ઠંડુ પાણી રેડે છે, તો એ પણ આપણને પ્રશ્ન ઊભો થાય કે માતાજીના પીઠ પાછળ પાણી શા માટે રેડવામાં આવે છે, તો એ પણ આપણે વાત કરવી છે અને માતાજી ઠંડુ શા માટે જમે છે અને શીતળા સાતમના દિવસે આપણે પણ બધાય સાતમ પાળીએ છીએ અને રાંધણ સઠના દિવસે એક દિવસ અગાઉ આપણે રાંધી નાખીએ છીએ અને બીજા દિવસે આપણે પણ ઠંડુ ખાઈએ છીએ અને માતાજીને જુવારણ પણ ઠંડુ જ થાય છે, એનું કારણ શું અને ચૂલો શા માટે ઠારવો પડે છે એનું પણ કંઈક કારણ તો હશે ને, રંધાઈ તો ગયું ચૂલો ઓલાઈ ગયો પણ એ ચૂલાને પાછો ઠારવો પણ પડે પાણી નાખીને, નહીંતર દરરોજના નિયમ પ્રમાણે આપણે ચૂલાને ઠારતા ન હોઈએ, એ ચૂલો ઓલાઈ જાય એટલે બીજા દિવસે સવારે પ્રગટાવવામાં આવે, પણ ચૂલાને રાંધણ સઠના દિવસે ઠારવો પડે છે એનું કારણ શું એ બધી આપણે વાતો કરવી છે, જે મારા તમારાથી અમુક વાતો જે અજાણી છે એ માં શીતળામાંની વાતો જો કરવી હોય તો પહેલાં તો મૂળિયું તપાસવું પડે કે માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને કઈ જગ્યાએ થયું અને પછી જ શું ઘટના બની એની જો આપણે વાત કરીએ તો માં શીતળામાંનું પ્રાગટ્ય તો આ જેમ માં જગદંબા છે જોગમાયા છે જુગ પહેલા જન્મી તું જોગણી, જે ઈ વાત આવે છે એ જુગ પહેલા જન્મેલી જે જોગણી છે એની જેમ જ માં શીતળામાં છે, એ પણ જ્યારે આ સૂર્ય નહોતો કે ચંદ્ર નહોતો એ પહેલા માં શીતળામાંનું પ્રાગટ્ય થયેલું જ હતું અને પછી જ્યારે આ દુનિયાનું એમ કહેવાય છે કે સર્જન થયું અને એ પછી વર્ષો યુગો વીતી ગયા પછી માં જગદંબા શીતળામાં છે એને એમ થયું કે હવે મારે ધરતી ઉપર જવું છે અને ધરતી ઉપર જઈને પૂંજાવું છે, કારણ કે ધરતી ઉપર કોઈ શીતળામાંને ઓળખતું નહોતું એ વખતે માં ભગવતી છે એમ કહેવાય છે કે હાથમાં ત્રિશુલ અને તરવાર લઈ અને આકાશના માર્ગે ગારા રારા કરતા એમ કહેવાય છે કે દુનિયાની ઉપર મીઠી અમૃત નજર મારતી 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 આ જગદંબા આ શીતળામાં છે એમ કહેવાય છે કે ધરતી ઉપર જેદી ઉતર્યા છે, પણ એ ધરતી ઉપર ઉતર્યા હતા એ કઈ જગ્યા હતી તો એ રાજસ્થાનના ડુંગરી નામના ગામમાં એમ કહેવાય છે કે માં ભગવતી નીચે ઉતર્યા હતા. હો ભાઈ, આજે પણ ત્યાં રાજસ્થાનના ડુંગરી ગામ છે ત્યાં આજે પણ માં ભગવતીનું જબરજસ્ત મંદિર છે શીતળામાંનું, અને એ રાજસ્થાનના ડુંગરી ગામમાં જ્યારે ભગવતી ઉતર્યા અને ત્યારે એને એમ લાગ્યું કે મારે અહીંયા પૂંજાવું તો છે પણ મારો કંઈક ઇતિહાસ તો હોવો જોઈએ ને, એટલે માં ભગવતીએ એમ કહેવાય છે કે ડુંગરી ગામમાં ઉતર્યા પછી
ડોશીનું રૂપ ધારણ કર્યું, ભાઈ વૃદ્ધ ડોશીનું એ રૂપ ધારણ કરી અને ગામમાં એમ કહેવાય છે કે ફરે છે માં ભગવતી શીતળાઈમાં. ડોશીનું રૂપ ધારણ કરી અને માં ભગવતી શીતળામાં છે એ રાજસ્થાનના ડુંગરી નામના ગામમાં શેરીએ શેરીએ ફરતા હતા. એમાં ઘટના એવી બની, માં ભગવતીને વાત રાખવી હશે આ દુનિયાની અંદર, કે એક પૈસાદાર માણસોનું ઘર અને મેળીવાળું મકાન એ વખતે હતું, અને એ મેળી ઉપરથી કોઈ સ્ત્રી છે એણે પોતે ભાત રાંધેલા, અને એ ભાત છે ને એ રાંધ્યા પછી જે ભાતનું ઉકળતું ગરમ પાણી હતું એણે મેળી ઉપરથી નીચે ફેંક્યું, અને બરાબર ત્યાંથી ડોશીના રૂપે માં શીતળા માને નીકળવું, અને એ ખળખળતું ઉકળતું એ ચોખાનું પાણી જે હતું એ પાણી આ શીતળામાં જે ડોશી રૂપે હતા એની ઉપર બધું પાણી પડ્યું. અને એમ કહેવાય છે કે શીતળામાના આખા જ શરીરની અંદર એ પાણી, એમ કહેવાય છે કે આખા શરીર ગરમ પાણીથી પલ્લી ગયું, અને એટલું ગરમ પાણી હતું કે શીતળામાના ડોશી રૂપે જે સ્વરૂપ હતું એ એમ કહેવાય છે કે શરીરમાં ફડલા પડી ગયા, ફરફોલા પડી ગયા અને શરીરમાં લાઈ લાગી. ભાઈ હો, પણ આ તો ભગવતીને કાંઈક એવો ઇતિહાસ રાખવો હશે. અને ડોશીના રૂપે એમ કહેવાય છે કે આખા શરીરમાં ફોડલા પડી ગયા અને આખા શરીરમાં લાઈ લાગી છે, અને એ એવો કાંઈક ઇતિહાસ રાખવા માંગતા હતા કે શેરીએ શેરીએ દોડવા મીડ્યા કે છે કોઈ, મને મારી ઉપર કોઈ પાણી રેડો, મને શરીર છે ને એ લાઈ લાગી છે, મને આખું શરીર મળે છે, મારા શરીરમાં ફોડલા પડ્યા છે, હું બળી ગઈ છું. એવો દેકારો કરતા કરતા માં શીતળામાં છે ડોશીના રૂપે એમ કહેવાય છે કે શેરીએ શેરીએ આટા મારે છે. એમાં એક પ્રજાપતિ કુંભારનું ઘર, અને માટલું બનાવતી બનાવતી એમ કહેવાય છે કે બાઈ છે એ સાંભળી ગઈ કે કોઈનો અવાજ આવે છે અને કોઈના શરીરમાં લાઈ લાગી છે, અને તરત જ બારણું ખોલી અને જોયું ત્યાં તો ડોશીના રૂપે માં શીતળામાં અને એ ભગવતીના આખા જ શરીરમાં ફોડલા પડી ગયા હતા, આખું શરીર ધ્રુજતું હતું. અને એમ કહેવાય છે કે આ પ્રજાપતિની દીકરી છે આ બાઈ છે એ ગડગડતી દોટ મૂકીને આવી કે માડી તમને શું થયું, એકદમ મારા ઘરે વહી આવો, અંદર વહી આવો, અંદર વહી આવો માડી, એમ કરી અને આ પ્રજાપતિ કુંભારની બાઈ છે એ એકદમ બાવડું થોભી અને માં શીતળા માને પોતાના ઘરની અંદર લઈ ગઈ. માટલું તો જે બનાવતી હતી એક બાજુ પડી રહ્યું, પોતાના ગારાવાળા હાથ હતા એ હાથથી માતાજીને પકડીને અંદર લાવ્યા અને કીધું કે માતાજી એકદમ આ નીચે બેસી જાઓ, હું તમારી ઉપર પાણી નાખી દઉં છું. એમ કરી અને એમ કહેવાય છે કે બાઈ જટ જઈ અને ઠંડુ પાણી લાવી, અને માં શીતળા માને એમ કહેવાય છે કે ઉપર એ ઠંડુ પાણી નાખ્યું અને શીતળા માનું કાળજું ઠર્યું. ભાઈઓ આ વૃદ્ધ ડોશીનું એમ કહેવાય છે કે કાળજું ઠર્યું. અને પછી એમ કીધું કે માં તમને આખા શરીરમાં ફોડલા થઈ ગયા છે એટલે આ પાણીથી એમ કાંઈ બળતરા જશે નહીં, તો મારા ઘરમાં જે કાંઈ થોડું ઘણું ઠંડી વસ્તુ કાંઈક હોય ને હું લેતી આવું હો, માં ઘડીક તમે અહીં બેસજો, વયા ન જાતા, હું તમારી સેવા કરીશ, વિચારતો કરજો. આ પ્રજાપતિની આ દીકરી કેવી સંસ્કારી હશે, એનો બાપ કેવો સંસ્કારી હશે, કે કોઈ માણસની એમ કહેવાય છે કે સેવા કરવા માટે પોતાનું કામ છે માટલા બનાવવાનું એક બાજુ મૂકી, અને આ બાઈ છે આજ માં ભગવતીની સેવા કરે છે, અને માં ભગવતીને કંઈક ઇતિહાસ રાખવો હશે, અને પોતાના ઓરડામાં ગળગતી દોટ કાઢી અને ગઈ અને રસોડાની અંદર જોયું તો સવારે બનાવેલી તો કોઈ વસ્તુ હતી નહીં, કારણ કે પોતાની પાસે ગરીબાઈ એટલી હતી. આ કુંભારની બાઈમાં એની ઘરે એટલી બધી ગરીબાઈ હતી કે પોતે માટલા બનાવીને વેચે ને એમાંથી જે કાંઈ ગુજરાન હાલે એ હાલતું હતું, એટલી ગરીબાઈ હતી. પણ જોયું ને તો ગઈ રાતની બનેલી પોતાના ઘરમાં રાબડી પડી હતી અને થોડુંક દહીં પડ્યું હતું. એમ કહેવાય છે કે એક વાસણમાં રાબડી અને એક માટલીની અંદર એમ કહેવાય છે કે દહીં લાવી અને કીધું કે લ્યો માં આ રાબડી જમો, કાલ હાંજની છે, અમારે ગરમ તો બન્યું નથી, અમે તો ગરીબ માણા છીએ, પણ આ રાબડી છે ને એ થોડીક તમે જમો ને
તો એનાથી નહીં તમને ટાઢક થશે, અને પછી આ પાછળથી દહીં પી જાવ ને તો એનાથી નહીં તમને ટાઢક થશે. એટલે તરત જ માં શીતળામાં છે ડોશીના રૂપમાં એમ કહેવાય છે કે રાબડી ખાઈ લીધી, દહીં પી લીધું, એટલે કીધું કે બેટા તે મારું કાળજું ઠાર્યું છે. શીતળામાં કહે છે, જોજો કેવી લીલા કરે છે, કે મને હવે ટાઢક થઈ છે શરીરમાં. એટલે પછી તો એમ કહેવાય છે કે માથામાં વાળ છે એ વીર વિખાઈ ગયેલા હતા ડોશીમાના. એટલે આ પ્રજાપતિની જે બાઈ છે એમ કહે છે કે માં તમને જો થોડીક આ લાઈ લાગી છે શરીરમાં, તમને શરીર બળે છે, એમાંથી જો બળતરા થોડીક ઓછી થઈ હોય ને તો અહીંયા સરખા બેસી જાઓ ને તો હું તમારા વાળ છે ને ઓળાવી દઉં. તમારા વાળ વિખાઈ ગયેલા છે માં, લ્યો હું તમને વાળ ઓળાવી દઉં. કે કાંઈ વાંધો નહીં બેટા, ઓળાવી દે. અને માં શીતળામાં ડોશીના રૂપમાં પલાઠી વાળીને નીચે બેસી ગયા. અને પછી એમ કહેવાય છે કે જે પોતાનો દીકરો છે બરાબર જાગે છે. આ જે પ્રજાપતિની દીકરી જે બાય હતી એનો દીકરો ઘોડિયામાં સૂતો તો એ રડ્યો, અને અહીંયા બરાબર શીતળામાંનું માથું ઓળાવવાની શરૂઆત કરવાની હતી. એટલે કીધું કે માં મારો દીકરો રડે છે, તમે કહેતા હોય તો જઈ આવું, લઈ આવું એને. એટલે શીતળામાંએ કીધું કે હા બેટા તું જલ્દી લઈ આવ એને, મારું માથું તો પછી ઓળાવા હે, કઈ દીકરાને થોડો રોવા દેવાય, તું જા અને લઈ આવ્યો અને મારા ખોળામાં મૂકી દે, હું એને રમાડીશ અને તું મારું માથું ઓળાવજે. અને જલ્દી આ બાઈ જઈ અને પોતાના દીકરાને લાવી અને શીતળામાંના ખોળામાં જ્યારે મૂક્યો ને ત્યારે દીકરો છે એ રડતો તો એ હસવા માંડ્યો અને શીતળામાંની હારે રમવા માંડ્યો. અને આ પ્રજાપતિની બાઈ છે એ ધીરે 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 માં શીતળામાંનું એમ કહેવાય છે કે માથું છે એ ઓળાવવા માંડી. પણ એમાં ઓચિંતાની એમ કહેવાય છે કે કાનની પાછળ એમ કહેવાય છે કે જે બાઈ ઓળાવતી હતી એની નજર કાનની પાછળ માથામાં પડી અને વાળ જરાક ઊંચા કર્યા ત્યાં તો ત્યાં ત્રીજી આંખ દેખાણી. આ બાઈને ત્રીજી આંખ દેખાણી અને બી ગઈ કે ઓહો કે આને તો માથામાં ત્રીજી આંખ છે, આ કોઈક ડાકણ કે ભૂત હોય એવું લાગે છે. એટલે તરત દાંતિયો હાથમાંથી પડી ગયો, ઊભી થઈ ગઈ, પોતાના દીકરાને લેવાની હો ન રહે એને સાધ ન રહે એને ભાગવા માંડી. એટલે માં શીતળામાં ઊભા થઈ અને એનો દીકરો હાથમાં લઈને કીધું કે બાઈ તારે ડરવાની જરૂર નથી, હું કોઈ ડાકણ કે ભૂત નથી. ઊભી રહે, બાઈને ઊભી રાખીને અને કીધું કે સાંભળ હું કોણ છું, આ તો હું બધી લીલા કરતી હતી કે આ ગામમાં મારી કોણ સેવા કરશે અને જ્યાં મારી સેવા થાય ને ત્યાં મારે પૂંજાવવું છે. હું શીતલા દેવી છું, હું તો જુગ પહેલા જન્મેલી ભગવતી છું એમ કહી અને એમ કહેવાય છે કે પોતાના અસલી રૂપમાં એમ કહેવાય છે કે માતાજી ભાઈ આવ્યા હો, અસલી રૂપ જ્યારે ધારણ કર્યું અને ત્યારે એ ભાઈ જોઈને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગઈ કે માં ભગવતી તમે સાક્ષાત છો અને મારા ઘરે આંગણે આવી અને મને દર્શન દીધા, ઈ મારા ધન ઘડીન ધન ભાગ છે, મારા અહોભાગ છે કે માં ભગવતી સાક્ષાત શીતળા માતાજી અહીંયા મારા ઘરે આવી અને એમ કહેવાય છે કે મને તમારું માથું ઓળાવવાનો મોકો મળ્યો માં, પણ હું તો ગરીબ માણસ છું, તમને ક્યાં બેહાડું માં, હું હવે તમને ક્યાં આસન આપું મારા ઘરે, મેં તો એક ડોશી સમજીને તમને નીચે બેહાડી દીધા હતા માતાજી, પણ તમે તો ભગવતી છો મને ક્યાં ખબર હતી, હું તો અજાણી હતી આ વાતથી, પણ હવે મારી ઘરે એવું કોઈ આસન નથી કે હું તમને ક્યાં બેસાડું. અને ત્યારે હવે હા બોલજો માં ભગવતી એમ કહે છે કે હે કુંભારણ ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, તારી ઘરે જે આ ગધેડો ઊભો છે ને એ ગધેડા ઉપર હું બેસી જાઉં છું. હે કે આ ગધેડા ઉપર બેસી જાઉં છું, કે માં ગધેડા ઉપર, કે હા હું તો માં ભગવતી છું, તારો આવો ભાવ છે ભલે તારી ઘરમાં ગરીબાઈ હોય પણ બેસાડવા માટે તારી ઘરે ગધેડો છે અને એ મારો વજન ખમી શકશે એટલે હું એની ઉપર બેસી જઈશ. એમ કે હા કે માં ઉભા રહ્યો, હું મારો છેડો છે ને સાડીનો એ ફાડી અને ગધેડાની ઉપર પાથરી દઉં. અને એ એમ કહેવાય છે કે પ્રજાપતિની બાઈ છે ને એ પોતાના હાડીનો છેડો ફાડી અને ગધેડા ઉપર પાથર્યો અને કીધું
કિલ્લોમાં હવે બિરાજો. અને પછીમાં શીતળામાં એમ કે છે કે બેટા, આ જે માટલી છે ને દહીં વાળી, એને ધોતી આવી. એટલે આ બાઈ ઝટ જઈ અને માટલી ધોઈને આવી અને શીતળામાના હાથમાં આપી. એટલે શીતળામાં એ હાથમાં રાખીને કીધું કે હવે તારા ઘરમાં જે તૂટલ ફાટલ સાવરણી છે ને, કે હા, કે ઈ લેતી આવી. કે માં, ઈ શું કામ છે તમારે સાવરણીનું? કે તું પેલા લેતી આવી. અને આ બાઈ છે એ સાવરણી લાવી અને માં શીતળામાના હાથમાં મૂકી. એટલે શીતળામાં છે ને, જોજો ભક્તોના કેવા કામ કરે છે. શીતળામાં ધીરે 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 એમ કહેવાય છે કે હાલી અને આ બાઈના ઓરડામાં ગયા. એ બંને ઓરડા, ઓછરી અને ફળિયું એ બધું વાળી અને જે કાંઈ કચરો હતો એ બધો માટલીમાં ભરી લીધો. પણ માણસોને તો દ્રષ્ટિ એવી જ હોય કે કચરો વાળી માટલીમાં ભર્યો, પણ આ ભગવતીએ આ પ્રજાપતિની જે કાંઈ ગરીબી હતી ને, એ બધી ગરીબી વાળી અને માટલીમાં લઈ અને એમ કહેવાય છે કે ગધેડા ઉપર સવાર થઈ ગયા અને કીધું તું કે બેટા, આજ પછી તારા ઘરમાંથી ગરીબાઈ ગઈ. આ ગરીબાઈને મેં વાળી લીધી છે અને જે કોઈ લોકો મારું વ્રત કરશે, મારી સાતમું પાળશે, મારી ઉપર શ્રદ્ધા રાખશે, એની ગરીબી હું કાયમને માટે આવી રીતે વાળી અને માટલીમાં ભરી લઈશ. એમ કહી અને ગધેડા ઉપર સવાર થયા ભગવતીઓ. ગધેડા ઉપર સવાર થયા અને હાવરણી અને માટલું એટલા માટે એ માં શીતળામાના હાથમાં છે. અને આ આસન ન મળ્યું ગરીબાઈ હોવાના કારણે, એટલે માં ભગવતી છે ગધેડા ઉપર સવાર થયા. અને એ રાજસ્થાનના ડુંગરી ગામે ભારત ભૂમિની અંદર એમ કહેવાય છે કે સર્વપ્રથમ માં ભગવતીનું આ ગામમાં પ્રાગટ્ય થયું. અને પછી કીધું કે તું ઘેરે ઘેરે કહી આવી કે માં શીતળામાં આપણા ગામમાં બિરાજમાન થવા માંગે છે. એટલે શીતળામાને થોડીક જગ્યા આપવામાં આવે. અને પછી આ બાઈ છે એણે કીધું કે સાક્ષાત શીતળામાં એમ કહેવાય છે કે ભગવતી આવ્યા છે અને કોઈને દર્શન કરવા હોય તો કરી લો અને માતાજીને જરાક એની બેહવા માટે જગ્યા આપવાની છે. કાયમને માટે તમારી ગરીબી, તમારા દુઃખ બધું વાળી લેવા માટે આ શીતળામાં ખુદ આવ્યા છે. અને આખું એ ગામ છે, આખા ગામની દીકરીઓ છે, એ માતાજીને પગે લાગે છે. અને પછી જગ્યા આપવામાં આવી અને પછી ત્યાં આજે માતાજીનું ભવ્ય મંદિર છે. અને આજે એ રાજસ્થાનનું જે ડુંગરી નામનું ગામ છે, એ ગામનું નામ બદલી અને સિલ્કી ડુંગરી કહેવામાં આવે છે. કારણ કે ત્યાં શીતળામાં બિરાજમાન થયા હતા. અને પછી આ પ્રજાપતિની બાઈને શીતળામાં એ કીધું હતું કે તારે જે માંગવું હોય એ માંગી લે. અને ત્યારે એણે પોતાના માટે કાંઈ નહોતું માંગ્યું અને કીધું હતું કે માતાજી, તમારું જે વ્રત કરે, તમારી જે શ્રદ્ધા રાખે, એને સદાયને માટે હે ભગવતી તમે કલ્યાણ કરજો. અને માતાજીએ તથાસ્તુ કીધું હતું. અને પછી માતાજીએ એક વાત કરી હતી બેનું દીકરીઓને કે તમે જે છઠ હોય ને, શ્રાવણ વદ છઠ, શ્રાવણ સુદ છઠ, જે છઠ હોય એ છઠમાં તમે અગાઉ રાંધી નાખજો અને બીજા દિવસે તમે મારું જારણ કરજો. અને સાતમના દિવસે કોઈ ગરમ ખાતા નહીં. કાયમને માટે હું તમારી ભેગી છું, તમારા દુઃખ હરવા માટે તૈયાર છું. મારી રહેણી કેણીમાં તમે રહેજો. અને જ્યારે જ્યારે ઉનાળો આવે ત્યારે ત્યારે મારું જ્યાં સ્થાનક હોય ત્યાં તમે આવી અને ટાઢું પાણી રેડજો, મારો વાહો ઠારજો. કારણ કે મારું શરીર જે ડોશી રૂપે હું હતી, એટલે હું બળી હતી, એટલે આ પરંપરા રે અને આ ઇતિહાસ યાદ રહે, એટલા માટે તમે બેનું દીકરીઓ આવી અને ચૈતર વૈશાખમાં એ તડકાઓમાં એ ઉનાળામાં તમે મને પાણી રેડજો. એ ભગવતીએ કીધું અને કીધું કે છઠના દિવસે અગાઉ રાંધી નાખજો અને સાંજે તમે ચૂલો ઠારી નાખજો. કે માતાજી, ચૂલો ઠારવાનું કારણ શું? હે, કે ચૂલો ઠારવાનું કારણ શું? અને ત્યારે માતાજીએ કીધું કે સાતમની દિવસ હોય, બરાબર
સાતમ શરૂઆત થવાની હોય અને છઠ પૂરી થવાની હોય એવી વખતે છઠની મધરાતે હું ગામે ગામમાં આટો મારવા નીકળીશ અને હું ચૂલામાં આળોટા મારીશ. હે કે હું ચૂલામાં આળોટીશ. કેમ કે હું જે ડોશીનું રૂપ ધારણ કર્યું હતું એ રૂપ ધારણ કરીશ ને, એટલે મારા શરીરમાં એ વખતે ફોડલા હશે, લાઈ લાગેલી હશે, અને હું છઠની મધરાતે જ્યારે આટો મારવા નીકળીશ ને મને એમ થશે કે મારે આ ઘરમાં જવું છે, એ ઘરમાં હું જઈશ અને એના ચૂલામાં આલોટો મારીશ, કારણ કે એ રાખ ઠરી ગયેલી હશે, એ ઠંડી રાખ મારા શરીરને અડશે, એટલે મારા શરીરમાં જે મને લાઈ લાગેલી હશે, મારું શરીરમાં બળતરા થતી હશે, એ ઠંડક વળશે. એટલે તમે કોઈ ચૂલો ઠાર્યા વગર નહીં રહેતા છઠના દિવસે. એટલે માં ભગવતીએ આ કીધેલું હતું, એટલે આજે પણ બેનું દીકરીઓએ આ પરંપરા હાચવી રાખી છે અને ચૂલો ઠારી નાખે છે અને બીજા દિવસે સાતમના દિવસે આખો દિવસ ઠંડુ જ ખાય છે, ચૂલો પ્રગટાવવામાં આવતો નથી. કારણ કે માતાજી ભગવતી ડોશીના રૂપે અર્ધેક રાતને ટાણે કોને ઘેરે જઈ અને કોના ચૂલામાં આળોટો મારે એ આજ સુધી આપણને ખબર નથી, એ ગમે ત્યારે આવે છે. એમ આ ભગવતીના આવા અદ્ભુત આ એમ કહેવાય છે કે પ્રાગટ્ય કથા હતી. માતાજીનું નામ લેવું અને એનું સ્મરણ કરવું.